केटालेजर मॉडर्न स्कूल नमस्ते विद्यार्थी मित्रों धोरण 4 विषय उभो तो विद्यार्थी मित्रों आपने पाठ नंबर जे छे आपने 3 તેના વિશે આપણે જોઈએ આગળના વિડિયોઝ ની અંદર તો વિદ્યાર્થી મિત્રો આપણે પાઠ નંબર 3 જે છે પાઠ્યપુસ્તકમાં એનું નામ છે શંખલાની બહેન છે પાઠ નંબર 3 શંખલાની બહેન છે આપણે આ પાઠ છે એ આગળના વિડિયોની અંદર થોડો સમજી લો તો એમાં આપણે જોઈએ પેજ નંબર 39 અને 40 પર આપણે જે પાઠ છે એને આપણે સમજી લો તો હવે આપણે જોઈએ પેજ નંબર 41 પર આપણે અહીંયા પહોંચેલા હતા બરાબર હવે રક્ષાબંધનના દિવસે શાળામાં શું થશે તો જોઈએ દિવ્યેશે પોતાના મિત્રોની પસંદગીને ધ્યાનમાં રાખીને રાખડીઓ છે એ બનાવી દિવ્યેશ છે એ બધા પોતાના મિત્રો છે એની પસંદગીને ધ્યાનમાં રાખીને છે એમણે રાખડીઓ છે બધી અવનવી અલગ અલગ બનાવી તેને મોતી ચણોથી કરેલાના બી લાકડાની પટ્ટીઓ અને તારા મંડળના નગાવા તાર જેવી પરચુરણ રાખડીઓ જે છે એ બનાવી તો એમણે કેવી કેવી રાખડીઓ બનાવેલી હતી તો કે મોતીની ચણોથીની કારેલાના બીની લાકડાની પટ્ટીઓની તારા મંડળના જે ડગામાં તાર નીકળતા હોય પરચુરણ જુદી જુદી સામગ્રીઓમાંથી એને જુદી જુદી રાખડીઓ છે એ બનાવેલી હતી તેમજ રેશમી દોરા પણ ગૂંથીને અને મેઘધનુષ રૂને છે એ મેઘધનુષના રંગનું કરી એવી રીતે જાત જાતના આકર્ષણ વાળી રાખડીઓ છે એ દિવ્યેશે બનાવી હતી રક્ષાબંધનના દિવસે શાળામાં મેળો જામ્યો હતો બાળકો આજે વર્ગના બદલે મેદાનમાં ઘૂમતા હતા બધાને આતુરતા હતી દિવ્યેશની રાખડીઓની એટલામાં કુલ્ફીની પટ્ટીઓથી બનાવેલું બોક્સ લઈ હસતો હસતો દિવ્યેશ શાળામાં પ્રવેશ્યો બધા મિત્રો છે એ દિવ્યેશની રાખડીની આતુરતા કરી રહ્યા હતા બરાબર એવા જ દિવ્યેશ છે એ કુલ્ફીની પટ્ટીઓમાંથી બનાવેલું બોક્સ જે છે એ હસતો હસતો લઈને શાળાના ગેટની અંદર પોતે પ્રવેશ્યો દિવ્યેશના પ્રવેશતા જ તેના મિત્રો તેની રાખડીઓ જોવા ખરીદવા ટોળે વળી ગયા હવે દિવ્યેશ છે શાળાની અંદર આવ્યો ત્યાં જ તેના મિત્રો છે એ પોતે રાખડી ખરીદવા અને જોવા બધા ટોળે વળી ગયા શાળામાં આવેલા વડપત્તેના ઓટલે દિવ્યેશે બોક્સ ખોલીને બધા જોઈ શકે તે રીતે રાખડીઓ ગોઠવી હવે દિવ્યેશે છે એ બોક્સ ખોલી બધા જોઈ શકે એ રીતે ઓટલે વ્યવસ્થિત રીતે રાખડીઓ છે એ ગોઠવી રાખડીઓ જોતા તેમના મિત્રો જે છે દિયા બોલે અરે વાહ કારેલાના બીમાંથી બનાવેલી રાખડી દિયાને તો અચરજ થઈ આશ્ચર્ય થયું કે અરે વાહ કારેલાના બીમાંથી બનાવેલી રાખડી મેં તો પહેલી જ વાર જોઈ દિયા શું કહે છે કે આવી રાખડી તો મેં પહેલી જ વાર જોઈ છે ત્યાં જ દિયા બોલી દિવ્યેશ આ રાખડી મારા માટે ને શું કહે છે દિયા કે દિવી રિયાને જે રાખડી ગમી તો એ રિયા પૂછે છે કે આ રાખડી તો મારા માટે છે ને દિવ્યેશે હકારમાં માથું હલાવ્યું મનોજ બોલ્યો તને કેવી રીતે ખબર તો રિયા બોલી કે મને કારેલાનું શાક ખૂબ ભાવે છે ને દિવ્યેશ આ વાત જાણે છે રિયાને કારેલાનું શાક ભાવતું હતું એટલે દિવ્યેશે છે એ કારેલાની રાખડી બનાવી દિવ્યેશે રિયાને કારેલા રાખડી આપી એટલામાં તો રિયા છે એ બોલી
પ્રિયા કહે છે કે નેહા આ તારા માટે દિવ્યસ લાવેલો છે લાકડાના પાનાવાળી રાખી નેહાએ કહ્યું ખરેખર દિવ્યસ આવો વિચાર તો તને જ આવે શું કહે છે નેહા દિવ્યસને કે આવી જુદી જુદી રાખડી બનાવવાનો વિચાર તો છે એ તને જ આવે આ રાખડી કળા જેવી છે એટલે રક્ષાબંધન પછી પણ 12 માસ પહેરવી ગમશે અત્યારે તમે પણ જુઓ છો કે રાખડીમાં છે એ નવી નવી વેરાયટી આવે છે તો તમે એને બ્રેસલેટ તરીકે પણ ઉપયોગ કરો છો તો અત્યારે જે રાખડીઓ આવે છે એમાં તો શું કહે છે કે નેહા આ તો એવી રાખડી છે કે આપણે કળા જેવી છે એટલે કે રક્ષાબંધન પછી પણ આપણે એનો 12 માસ છે એ ઉપયોગ કરી શકાય ગમે ત્યારે આપણે પહેરી શકીએ દિવ્યસે કહ્યું એટલે જ મેં બે બનાવી છે બીજી રાખડી તારા માટે આ રીતે શરીફા માટે સુતરની ભવ્યા માટે ઘૂરાવાળી અને પર્યાવરણના શિક્ષક માટે ચણોટીની રાખડી દિવ્યસે બનાવેલી છે શરીફા માટે સુતરની ભવ્યા માટે ઘૂરાવાળી અને પર્યાવરણના શિક્ષક માટે ચણોટીની રાખડી જે છે એ બનાવેલી છે ધૈર્યએ પૂછ્યું દિવ્યસ આ મેઘધનુષ જેવી રાખડી કોના માટે છે શું કહે છે ધૈર્ય કે દિવ્યસ આ મેઘધનુષ જેવી રાખડી છે એ કોના માટે છે તો દિવ્યસ બોલ તારા માટે મારા ચિત્રકાર દિવ્યસેને શું કહી સંબોધી છે કે આ રાખડી છે એ તારા માટે છે મારા ચિત્રકાર ત્યાં નૈનેશ આગળ ધસી આવ્યો ને બોલ્યો ને મારી શું કહે છે નૈનેશ કે તે બધા માટે રાખડી બનાવે છે તો મારી રાખડી કઈ તો મધુર સ્મિત સાથે દિવ્યસે કહ્યું નૈનેશ કુમાર કાપડિયા તારા માટે આ કાપડના ફૂલવાળી ફૂલ રાખડી શું કહે છે કે તારી માટે જે રાખડી છે એ કાપડના ફૂલવાળી છે એ ફૂલવાળી રાખડી તારા માટે છે દિવ્યસ પાસેથી આવી ખાસ રાખડીઓ ખરીદી સૌ ખુશખુશાલ થઈ ગયા હવે દિવ્યસ પાસેથી બધા મિત્રોએ છે આવી જુદી જુદી પ્રકારની રાખડીઓ ખરીદી બધા મિત્રો છે એ ખૂબ જ ખુશખુશાલ થઈ ગયા હવે જો પેજ નંબર 42 પર પાછો ફેરવો એમાં છે રક્ષાબંધનની ઉજવણી શરૂ થઈ હવે જુઓ કે રક્ષાબંધનની ઉજવણી છે એ ચાલુ થઈ છે દિવ્યસે બનાવેલી રાખડી સૌ બહેનોએ પોતાના ભાઈઓને હાથે વિધિવત બાંધી વડ નીચે બેઠેલો દિવ્યસ આ બધું જોતો હતો હવે બધાએ દિવ્યસ પાસેથી રાખડીઓ ખરીદેલી હતી અને પોતાના ભાઈઓના હાથે વિધિવત રીતે રાખડી છે એ બાંધી પણ આ બધું દિવ્યસ જે છે એ નિરીક્ષણ કરતો હતો એને એની ઢીંગલી યાદ આવી ઢીંગલી એની 2 વર્ષની બહેન હવે દિવ્યસને છે એને એની ઢીંગલી યાદ આવી ગઈ ઢીંગલી કોણ હતું તો એની 2 વર્ષની બહેન આજે એની સાથે નહોતી દિવ્યસ એને ખૂબ લાડ લડાવતો એની ઢીંગલી માટે એને કાપડમાંથી ઢીંગલી બનાવી હતી પણ દિવ્યસની ઢીંગલી તો થોડા સમય પહેલા જ બીમારીમાં સપડાઈને આ દુનિયા છોડી ગઈ હતી દિવ્યસની બહેન જે છે એ એક રોગમાં સપડાઈ અને પોતે જે છે એને દુનિયાને અલવિદા કરી દીધેલી હતી દિવ્યસની આંખોમાં તો આંસુ આવી ગયા હતા દિવ્યસ છે એ આ બધું જોતો હતો દ્રશ્ય તો એને જોઈને એના આંખમાં છે એ આંસુ આવી ગયા સૌ કોઈ પોતપોતાની ખાસ રાખડી બાંધી બંધાવી ખુશ હતા બધા તો પોતપોતાની ખાસ રાખડીઓ બાંધી અને બધા ખુશ હતા તેવામાં રિયા છે દિવ્યસ પાસે પહોંચી તેણે જોયું કે દિવ્યસની આંખમાં આંસુ હતા રિયાએ છે દિવ્યસની આંખમાં આંસુ જોયા અને રિયા બોલે છે લે તારો હાથ કેમ ખાલી શું કહે છે રિયા તારી પાસેથી જ રાખડી લીધેલી છે અને તારો હાથ કેમ ખાલી જો તને ગમી જાય એવી રાખડી મેં તારા માટે બનાવી છે શું કહે છે રિયા દિવ્યસને કે મેં તને પણ ગમી જાય એવી જ રાખડી તારા માટે બનાવી છે લાવ તારો હાથ એમ કહી દિવ્યસનો હાથ જે છે એ રિયા એના પર રાખડી બાંધે છે જો ભેટ તો હું લઈ શકું છું શું કહે છે રિયા કે હું તારી પાસેથી ભેટ તો લઈ શકું છું આમ બોલતા બોલતા તેણે દિવ્યસને રાખડી બાંધી દીધી દિવ્યસે રાખડી જોઈ તેના પર દિવ્યસ મંચાયો હવે રિયાની રાખડીમાં રિયાએ જે રાખડી બનાવેલી હતી
તો અહીંયા તમારો આ પાઠ છે શંખલાની બહેન ચીપલી એને આપણે પાઠને છે એને સમજ્યો હવે આપણે જુઓ નીચે તમને વાતચીત આપેલી છે તો હવે તમને જે વાતચીત આપેલી છે એને તમારે ધ્યાનથી સાંભળવી તો હું અહીંયા તમને જે વાત કરું છું એ તમારે જવાબ છે છે તમારે તમારી ઘરે બોલવાના છે તો પહેલો સવાલ તમને જે આપેલો છે કે ઉપરની વાતમાં તમને ગમેલા ત્રણ વાક્યો તમને ગમેલા જે ત્રણ વાક્યો હોય એ તમારે કહેવાના છે બરાબર તમને કોઈ પણ વાક્યો જે ગમેલા હોય એ તમારે તમારા મમ્મી કે પપ્પાને સામે ઘરે રજૂ કરવાના છે પછી છે બીજું દિવ્યેશ તમારા વર્ગમાં ભણતો હોય તો તે તમારા માટે કેવી રાખડી બનાવે બરાબર હવે તમે જ વિચારો કે પોતે દિવ્યેશ નામનો છોકરો જે છે એ આપણા વર્ગમાં જ ભણતો હોય અને રાખડી બનાવતો હોય તો આપણને ગમતી જ આપણે એને રાખડી બનાવવાનું કહીએ પછી ત્રીજો છે તમને દિવ્યેશ સાથે મૈત્રી કરવી ગમે કેમ તો કે હા પોતે દિવ્યેશ જે છે એ બધી બાબતોમાં બધી કામમાં પોતે પ્રવીણ છે બધે હોશિયાર છે પછી છે ચોથું જો દિવ્યેશ તમારો મિત્ર હોય તો દિવ્યેશ તમારો મિત્ર હોય તો કે આપણે એની જુદી જુદી કળાઓ આવડે છે બરાબર એને જુદું જુદું નવું નવું શીખે છે શીખે પોતે શીખે છે તો આપણે એની પાસેથી નવું નવું શીખવાનો પ્રયત્ન કરીએ પછી પાંચમો છે વાર્તા વાંચતી વખતે તમારી શાળા ફળિયા ગામ સગા સંબંધીમાંથી તમને કોણ યાદ આવતું હતું તેનામાં અને દિવ્યેશમાં શું સમાનતા છે એ તમારે કહેવાનું છે બરાબર તો તમારી શાળા ફળિયા કે ગામ સગા સંબંધીમાં તમને જે યાદ આવતું એના વિશે તમારે કહેવાનું છે દાદા દાદી મિત્ર કે કોઈ બેનપણ કે કોઈનું નામ યાદ આવતું હોય તો એના વિશે તમારે કહેવાનું છે અને તે સેવા હોશિયાર હતી પણ તમારે કહેવાનું છે પછી આવેલું છે તમને છઠ્ઠું નકામી પેનના ઢાંકણા પાણીની બોટલ જૂના સ્પીકર ખોખા પૂઠા જેવી વસ્તુઓમાંથી શું શું બનાવી શકાય શું છે નકામી પેનના પછી પાણીની બોટલ જૂના સ્પીકર ખોખા તો કે આપણે કહીએ આ બધી વસ્તુઓમાંથી તો છે પહેલા તો આપણે કે વોલ પેજ છે બનાવી શકીએ બરાબર પછી ફૂલદાની બનાવી શકીએ પછી આપણે બોક્સ આવે બરાબર બલપેનનું બોક્સ આવે પેન બોક્સ એ પણ આપણે બનાવી શકીએ પછી છે પક્ષીઓનો માળો છે કચરા પેટી છે એવી બધી વસ્તુઓ છે આપણે વેસ્ટમાંથી બેસ્ટ થાય કોઈ અલગ અલગ જુદી જુદી વસ્તુઓ છે આપણે બનાવી શકીએ પછી સાતમું છે નકામી વસ્તુઓમાંથી તમને શું શું બનાવતા આવડે છે તો આપણે હમણાં જ કહ્યું આ સવાલમાં કે નકામી વસ્તુમાંથી આપણને વોલપેજ છે ફૂલદાની છે પેન બોક્સ છે બરાબર એ બધી અલગ અલગ વસ્તુઓ છે આપણે બનાવતા આવડે છે પછી વાતાવરણ કયો ફકરો તમને વારંવાર વાંચવો ગમે છે હવે તમને પહેલો ફકરો ગમતો હોય બીજો ત્રીજો કે છેલ્લો બરાબર તમને જે ફકરો વાંચવાનો સૌથી વધારે ગમતો હોય એ તમારે કહેવાનો છે તમને ઘરમાં ક્યાં નામથી બોલાવે છે તે તમે તમારી ભાઈ બહેનોને ક્યાં નામે બોલાવો છો તમને ઘરમાં ક્યાં નામથી બોલાવે છે અને તમે તમારા ભાઈ બહેન
અલગ અલગ તમને નામ આપ પાડેલા હોય તો તમે એના નામથી છે એ ઘરે બોલાવતા હો છો પછી છે તમારે કોઈ બી મિત્રો કે બહેનપણી માટે તમારે રાખડી બનાવવી હોય તો તમે કેવી રીતે બનાવશો તો આપણે એને જરૂરથી પૂછીએ કે તને કેવી રાખડી ગમે છે બરાબર તો એ એને જે ગમતી હોય એવી રાખડી છે એ આપણે બનાવવી પછી છે વાર્તામાં તમને ગમતા વાક્ય નીચે લીટી કરો હવે આખી વાર્તામાંથી તમને જે કોઈ પણ એક વાક્ય ગમતું હોય એના નીચે તમારે છે એ લીટી કરવાની છે તો અહીંયા તમારા આ 11 સવાલ જવાબ જે છે વાતચીત આપેલી હતી એમને આપણે જોયા હવે જોઈએ આપણે સામેના પેજ ઉપર પેજ નંબર છે 43 પર પ્રવૃત્તિ આપેલી છે પ્રવૃત્તિ છે 30 સેકન્ડ માટે વૃક્ષાસનમાં ઊભા રહો તો તમારે બતાવે છે 30 સેકન્ડ માટે વૃક્ષાસનમાં ઊભું રહેવાનું છે બરાબર વૃક્ષાસનમાં કેવી રીતે કરવાનું તો કે એક પગ જે આપણો હોય એને સીધો રાખવાનો અને એક પગ છે એને ગોઠણથી વાળી દેવાનો બરાબર પગ છે આ રીતે માનો કે પગ વાળી દેવાનો અને આ રીતે એક પગ છે એ ઊભો રાખી દેવાનો બરાબર પછી બે હાથ છે એ ઉપર આ રીતે માથા ઉપર જોડેલા રાખવાના છે અને જે પગ વાળેલો છે એ બીજા પગના ગોઠણ સુધી ગોઠણે મૂકવાનો બરાબર એટલે ત્યાં જે ત્રિકોણ આકાર જેવું બને છે બરાબર એક આવી રીતે બને આવો આકાર જે છે એ બને છે તો એવી રીતે ઊભું રહેવાનું છે 30 સેકન્ડ માટે પછી જુઓ દિવ્યેશને લગતી ત્રણ બાબતો લાગણી આવડત ઘરની સ્થિતિ જે વાક્ય કે શબ્દખંડને લાગુ પડે તેની પાછળના કૌંસમાં લખો હવે અહીંયા દિવ્યેશને લગતી ત્રણ લાગણી આવડત ને ઘરની સ્થિતિ હવે અહીંયા તમને પ્રશ્નો આપેલા છે તો એમાંથી એક બે કે ત્રણ માંથી જે લાગુ પડતી હોય એને આપણે અહીંયા ખાલી જગ્યા જે આપેલી છે એનો નંબર જે છે એ અહીંયા લખવાનો છે તો એમાં 11 જે છે એને આપણે જોઈએ પહેલું તો છે ભૂખને રોકી લેતો ભૂખને રોકી લે તો શું આવશે ભૂખને રોકી લે તો આવશે એમાં ત્રણ નંબર શું આવે ત્રણ નંબર બરાબર ત્રણ નંબરમાં શું છે ઘરની સ્થિતિ દિવેશના ઘરની સ્થિતિ છે એ નબળી પછી બીજું છે કારીગરી વડે અજબ સર્જન કારીગરી વડે અજબ સર્જન તો એમાં શું આવશે તો કે બે નંબર તો એની આવડત છે બરાબર એનું કલા કૌશલ્ય છે તો એમાં તમારે બધાએ આપવાનું છે બે નંબર પછી જુઓ ત્રણ નંબર રંગોના છાંટણાથી સજાવવું રંગોના છાંટણાથી સજાવવું તો એમાં જો શું આવશે તો કે બે નંબર આવશે એમાં બરાબર એ એની આવડત છે એટલે એમાં પણ બે નંબર આવવાનો પછી છે ચોથું રિયાને કારેલાનું શાક ભાવે રિયાને કારેલાનું શાક ભાવે તો એમાં તમને લાગણી તો લખેલી છે બરાબર લાગણીનો નંબર જે છે એ કેટલાનો છે તો કે પહેલો છે પછી છે પાંચમું ઢીંગલીની યાદ ઢીંગલીની યાદ તો શું આવે એમાં એક નંબર આવે લાગણી પછી છે છઠ્ઠું આંખમાં આંસુ ધસી આવ્યા આંખમાં આંસુ
ધસી આવ્યા તો એમાં પણ એક નંબર આવે છે કારણ કે એને લાગણી હતી પછી છે સાતમો તારા માટે મારા ચિત્રકામ તારા માટે મારા ચિત્રકામ તો એમાં આવશે બે નંબર બરાબર એની આવડતી કરી હતી પછી છે આઠમો મજા કરીએ मजा करनी ए सपना समान मजा करनी ए सपना समान तो एकटलामो हतो सु आवे एमा त्रीजो आवे करनी स्थिति बराबर जे परिस्थिति होय नवे आपे मजा करी सके पछी छे नवमो सजावेली वस्तुओ सजावेली वस्तुओ वेची नफो मेळवे वेची नफो मेळवे तो एमां पण एनी आवडत जे छे ए समायेली छे पछी दसमुं छे कारेलानी राखडी तो शुं आवे बे नंबर आवे एमां पण एनी आवडत जे छे ए रहेली પછી છે 11 નંબર રાખડી પરનું દિવ્યેશ રાખડી પરનું દિવ્યેશ નામ ભીંજાઈ ગયું દિવ્યેશ નામ ભીંજાઈ ગયું તો આમાં શું આવશે એક નંબર આવશે લાગણી આપણે અહીંયા નામ અને સમાયકા માટે આપણે આ નંબર આપી દીધા છે 1 2 ને 3 તો હવે પછીની પ્રવૃત્તિ છે આપણે નેક્સ્ટ